नमस्कार विद्यार्थी मित्रों, धोरण आठ गणित वर्गखंड में आपनु स्वागत छे। आजे आपणे धोरण आठ में चेप्टर नंबर नौ बैजिक पदावली अने नित्यसम एना विषे अभ्यास करशु। तो बैजिक पदावली अने नित्यसम एनी अंदर जे बैजिक पदावली ना गुणाकार छे एना विषे आजे आपणे अभ्यास करशु। बैजिक पदावली जेवी के सौ प्रथम आपणे बे एक पदी नो गुणाकार। पहला तो एक पदी एटले शुं? तो जेनी अंदर फक्त एक ज पद होय एने आपणे एक पदी कहीशुं। तो बे एक पदी नो गुणाकार जोईए, एमां सौ प्रथम आपणे बे एक पदी लीधेल छे। अहींया आपणे पांच एक्स गुण्या ओछा त्रण वाय बे एक पदी, एक आ एक पदी छे अने एक अहींया एक पदी छे। तो ए बंने नो गुणाकार आपणे करीए। सौ प्रथम आपणे पांच एक्स लईए, तो पांच एक्स ने आपणे सौ प्रथम विभाजन करी दईए। तो पांच एक्स नुं विभाजन थशे पांच गुण्या एक्स गुणाकार, त्यारबाद ओछा त्रण अने वाय नुं विभाजन करी दईए एटले बनशे ओछा त्रण गुण्या वाय। हवे आपणे गुणाकारમાં જાણીએ છીએ કે ચલ અને સંખ્યા એ બંનેનો ગુણાકાર અલગ અલગ થાય છે, એટલે કે ચલ ચલનો ગુણાકાર થશે અને સંખ્યા સંખ્યાનો ગુણાકાર। તો અહીંયા આપણે સંખ્યા બે આપેલી છે એ બંનેનો ગુણાકાર થશે અને ચલ એટલે કે જે આલ્ફાબેટિક આપેલા છે આપણને એમનો ગુણાકાર થશે। તો અહીંયા સંખ્યા છે એટલે કે પાંચ અને માઇનસ ત્રણ એ બંનેનો ગુણાકાર થશે, એટલે પાંચ તરી પંદર અને અહીંયા ત્રણ ને માઇનસ છે તો એ આવશે ઓછા પંદર। અહીંયા એક્સ અને વાય એ બંને ચલ છે, તો આપણે બંને ચલ ચલ નો ગુણાકાર કરીએ તો એક્સ અને વાય નો ગુણાકાર થશે એક્સ વાય, એને આપણે લખી દઈએ। તો આ એક પદી નો ગુણાકાર છે। બીજું એક ઉદાહરણ જોઈએ જે આપણને આપેલું છે અહીંયા છ એક્સ અને પાંચ એક્સ વાય। હવે જો એની અંદર એક પદી નો ગુણાકાર છે એટલે આપણે આ એક પદ છે અને એક આ એક પદ છે, તો એ બંને નો ગુણાકાર, તો આપણે આગળ નિયમ ની વાત કરીએ એમ કે ગુણાકાર એક પદી ના ગુણાકાર ની અંદર સંખ્યા સંખ્યાનો ગુણાકાર થશે અને ચલ ચલ નો ગુણાકાર। સૌ પ્રથમ જોઈએ છ એક્સ, તો છ ગુણ્યા એક્સ ગુણ્યા પાંચ એક્સ વાય છે તો એને અલગ કરી દઈએ, પાંચ ગુણ્યા એક્સ ગુણ્યા વાય। આપણે જાણીએ છીએ કે સંખ્યા સંખ્યા અને ચલ ચલ નો ગુણાકાર થશે, તો સંખ્યાઓ છે છ અને પાંચ, છ અને પાંચ નો ગુણાકાર થશે છ પચ ત્રીસ, ત્યારબાદ ચલ આપેલા છે, ચલ છે એક્સ એક્સ અને વાય છે, તો એક્સ અને એક્સ નો ગુણાકાર થશે એક્સ નો વર્ગ, વાય એકલા છે તો સાથે, એટલે આપણો જવાબ થશે ત્રીસ એક્સ નો વર્ગ વાય। તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક પદી નો એક પદી સાથે ગુણાકાર જોયો, હવે આપણે આગળ વધીએ। તો હવે જોઈએ એક પદી નો દ્વિપદી સાથે ગુણાકાર। એક પદી નો એક પદી સાથે આપણે શીખી ગયા છીએ, હવે જોઈએ એક પદી નો દ્વિપદી સાથે ગુણાકાર। તો જો અહીંયા બે બે ઉદાહરણ લીધા છે, બંને વારાફરતી ગણીએ। સૌ પ્રથમ બે એક્સ કૌંસમાં ત્રણ એક્સ વત્તા પાંચ એક્સ, અહીંયા આપણને દ્વિપદી આપેલ છે। દ્વિપદી એટલે કે જેની અંદર બે પદ હોય, આની અંદર પાંચ એક્સ વાય એક પદ છે અને ત્રણ એક્સ એ બીજું પદ છે, એટલે આ પદ એ દ્વિપદી છે અને એનો ગુણાકાર છે આપણે બે એક્સ સાથે જે એક પદી છે, અહીંયા નિશાન નથી એટલે જે ગુણાકારનું સૂચન કરે છે। તો એનો ગુણાકાર જોઈએ, તો બે એક્સ કૌંસમાં ત્રણ એક્સ વત્તા પાંચ એક્સ વાય, એનો ગુણાકાર કરવા માટે આપણે અહીંયા બે એક્સ નો ગુણાકાર સૌ પ્રથમ થશે ત્રણ એક્સ સાથે, એટલે કે આ પદ સાથે થશે, અને આ બે એક્સ નો ગુણાકાર થશે આ પદ સાથે। તો ગુણાકાર કરીએ, સૌ પ્રથમ બે એક્સ નો ગુણાકાર ત્રણ એક્સ સાથે કૌંસમાં લખી દેશું, સરવાળાનું નિશાન છે તો અહીંયા સરવાળાનું નિશાન, ત્યારબાદ બે એક્સ નો ગુણાકાર થશે પાંચ એક્સ વાય સાથે। હવે આપણે આ થઈ ગયું આગળની રીતે એક પદી નો એક પદી સાથે ગુણાકાર, જે ગુણાકાર આપણે જાણીએ છીએ કે બે એક્સ ગુણ્યા ત્રણ એક્સ એટલે કે સંખ્યા સંખ્યાનો ગુણાકાર થશે અને ચલ ચલનો, તો અહીંયા સંખ્યાઓ બનશે બે ગુણ્યા એક્સ ગુણ્યા ત્રણ ગુણ્યા એક્સ, આ પદ બનશે સરવાળાનું નિશાન વચ્ચે, એ જ રીતે આને આ એક પદી આ એક પદી, તો બે એક્સ એને આપણે લખશું બે ગુણ્યા એક્સ
गुणिया पांच एक्स वाई, तो एने लखशु पांच गुणिया एक्स गुणिया वाई। आनो गुणाकार कर दे सौ प्रथम आ पद नो, तो संख्या संख्या नो गुणाकार थे, संख्या छे त्रण अने बे, एटले त्रण दू छ, एक्स बे वखत छे एटले एक्स गुणिया एक्स एटले एक्स नो वर्ग थशे, सरवाळानुं निशान छे तो सरवाळानुं निशान, अहीं एनी ज रीते એટલે કે સંખ્યા સંખ્યાનો ગુણાકાર, ચલ ચલનો ગુણાકાર, સંખ્યાઓ આપણને બે આપેલી છે, બે અને પાંચ, તો પાંચ દૂ દસ એટલે કે દસ થશે। હવે ચલનો ગુણાકાર, ચલ અહીંયા એક્સ બે વખત છે અને વાય એક વખત, એટલે કે એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ નો વર્ગ અને અહીંયા છે વાય। હવે આપણે અહીંયા ભૂલ ના થાય એનું ધ્યાન રાખીએ છું કે જ્યારે આપણને સરવાળાનું નિશાન આપ્યું હોય તો જો અહીંયા સજાતીય પદ હોય તો આપણે એમનો સરવાળો થઈ શકે છે, પણ જો તમે અહીંયા કે સજાતીય પદ આપેલું નથી એટલે આપણે સરવાળો ના કરી શકીએ, એટલા માટે આ પદ આપણે એમને એમાં જ રાખશું। ત્યારબાદ બીજો એક દાખલો જોઈએ, a નો વર્ગ ગુણ્યા 2ab ઓછા 5c, આ દ્વિપદી છે અને આ a નો વર્ગ એટલે કે એકપદી છે, તો દ્વિપદી નો એકપદી સાથે ગુણાકાર, આગળના નિયમ પ્રમાણે a a નો વર્ગ નો ગુણાકાર પહેલા આ પદ સાથે અને પછી આ પદ સાથે, જોઈએ a નો વર્ગ નો ગુણાકાર પહેલા કરીએ, a નો વર્ગ ગુણ્યા આ પદ સાથે એટલે 2ab કૌંસ પૂરો, આગળ સરવાળાનું નિશાન હતું, હવે અહીંયા બાદબાકી નિશાન, તો આપણે બાદબાકી લખશું a ના વર્ગ નો ગુણાકાર આની સાથે, a નો વર્ગ ગુણ્યા 5c, આ પદ નો ગુણાકાર કરી લઈએ, એનો વર્ગ એટલે કે a ગુણ્યા a ગુણ્યા 2 ગુણ્યા a ગુણ્યા b, માઇનસ નું નિશાન છે તો એનું એજ, એની એજ રીતે આગળ, એનો વર્ગ છે તો a ગુણ્યા a, 5c છે તો 5 ગુણ્યા c। આગળની રીત પ્રમાણે તો કે સંખ્યા સંખ્યાનો ગુણાકાર અને ચલ ચલ, પણ અહીંયા તો સંખ્યા આપણને એક જ બે આપેલી છે તો બે ને આપણે સીધે સીધા લખી શકશું કે બે, હવે એ આપણને એક બે અને ત્રણ એટલે કે એ ગુણ્યા એ ગુણ્યા એ, એટલે આપણે એ નો ઘન કરીશું, એ નો ઘન, ત્યારબાદ બી એક જ છે તો બી ને મૂકશું બાદ બાકીનું નિશાન, એની જ રીતે અહીંયા આપણને ફક્ત સંખ્યામાં એક જ પાંચ છે તો પાંચ એમને એમ મૂકીશું, એ બે વખત છે તો એનો વર્ગ, સી એકલા છે તો આપણે લખીશું સી। હવે એની જ રીતે જો અહીંયા બાદબાકી કરી શકીએ, પણ જો સજાતીય પદ હોય તો, એટલે કે એમના ચલ સરખા હોવા પડે, પણ જો અહીંયા ચલ સરખા નથી એટલે આપણે એની બાદબાકી ના કરી, કે આ આપણો જવાબ છે।